હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આજના વિડીયોમાં ધોરણ છ ગણિત પ્રકરણ નંબર એક સંખ્યા પરિચય એમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો અભ્યાસ કરતા હતા તો સ્વાધ્યાય એક પોઈન્ટ બેના દાખલા નંબર એકથી નવ સુધીનો આપણે અભ્યાસ કરી ચૂકીએ છીએ આજના વિડિયોમાં આપણે દાખલા નંબર દસનો અભ્યાસ કરવાનો છે તો દાખલા નંબર એકથી નવનો જો તમારે વિડીયો જોવો હોય વિડીયો તો તમને વિડીયો આ વિડીયોની નીચે લિંક આપેલી હશે ત્યાંથી તમે જોઈ શકશો તો ચાલો આપણે દાખલા નંબર દસ સમજીએ તો દાખલા નંબર દસમાં પહેલાં આપણે રકમ સમજીએ તો એક દવાઓ છે એ દવાઓ સેમાં ભરેલી છે તો કે બોક્સની અંદર દવાઓ ભરેલી છે હવે બોક્સનું વજન બોક્સનું વજન કેટલું છે તો કે ચાર કિલો અને પાંચસો ગ્રામ વજન છે તો હવે ચાર કિલોને પાંચસો ગ્રામ છે વિદ્યાર્થી મિત્રો તો એને આપણે જો મેં તમને આની પહેલાંના દાખલામાં પણ કીધેલું હતું કે એક સાથે બે એકમ ભેગા હોય ત્યારે શું કરવાનું તો કે બંનેમાંથી કોઈ એક એકમમાં ફેરવી દેવાનું તો ચાર કિલોને પાંચસો ગ્રામ છે ચાલો આપણા ગ્રામમાં જ ફેરવી દઈએ ચાર કિલો એટલે કેટલા ગ્રામ થશે તો કે ચાર હજાર ગ્રામ વધતા પાંચસો ગ્રામના પાંચસો ગ્રામ ચાલો ચાર હજાર ગ્રામ વધતા પાંચસો ગ્રામ તો કેટલા ગ્રામ થશે ચાર હજાર પાંચસો ગ્રામ તો આ શું છે બોક્સનું વજન બોક્સનું વજન કેટલા ગ્રામ છે તો કે ચાર હજાર પાંચસો ગ્રામ ચાલો હવે આપણે આગળ સમજીએ રકમમાં વાનની ક્ષમતા આઠસો કિલો છે એટલે કે આ જે દવાઓના બોક્સ છે એક વાનમાં ભરવામાં આવે છે ને એ વાનની ક્ષમતા એટલે કે એ વાનની અંદર કેટલા કિલો સુધી આવેલું છે એટલે કે આઠસો કિલો સુધી સમાઈ જ શકે છે તો આપણે શોધવાનું શું છે તો કે બોક્સની સંખ્યા શોધો તો બોક્સની સંખ્યા શોધતા પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે ખબર હોવી જોઈએ કે એક બોક્સનું વજન કેટલું છે તો આપણે પહેલાંથી જ શોધી લીધેલું છે તો કે એક બોક્સનું વજન કેટલું છે ચાર હજાર પાંચસો ગ્રામ તો હવે આપણે કેટલા શું શોધવાનું છે તો કે બોક્સની સંખ્યા પણ સૌથી પહેલાં આપણે જાણીએ કે અહીંયા વાનની ક્ષમતા આઠસો કિલો આપેલી છે તો એને ગ્રામમાં ફેરવવી હોય તો શું કરવું પડે તો આપણે અહીંયા લખીએ વાનની ક્ષમતા કેટલા કિલો છે તો કે આઠસો કિલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કિલોમાંથી ગ્રામમાં ફેરવવું હોય તો આપણે ખબર હોવી જોઈએ કે કેટલા વડે ગુણવા પડે તો તમને સૌથી પહેલાં એક એકમ ખબર હોવી જોઈએ કે એક કિલો બરાબર કેટલા ગ્રામ થાય એક કિલો બરાબર કેટલા ગ્રામ થશે એક હજાર ગ્રામ તો આઠસો કિલો આપેલા છે તો આઠસો કિલોના આપણે કેટલા વડે ગુણીશું હજાર વડે તો આઠસો કિલોને હજાર વડે ગુણીએ એટલે આપણે મળશે આઠ લાખ કેટલા લાખ મળશે આઠ લાખ તો વાનની ક્ષમતા કેટલી છે વાનની ક્ષમતા કેટલા ગ્રામ થશે આઠ હજાર ગ્રામ આઠ હજાર ગ્રામ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવાનું છે તો કે આપણે બોક્સની સંખ્યા શોધવાની છે તો એક બોક્સનું વજન કેટલું છે ચાર હજાર પાંચસો ગ્રામ એ ટોટલ વાનની ક્ષમતા કેટલા ગ્રામ છે આઠ લાખ ગ્રામ તો હવે આપણે અહીંયા લખીશું કે ચાર હજાર પાંચસો ગ્રામ એ એક બોક્સ કેટલા બોક્સ છે એક બોક્સ એટલે કે એક બોક્સ વાનની અંદર સમાય છે કેટલા ગ્રામનું તો કે ચાર હજાર પાંચસો ગ્રામનું તો હવે આપણી પાસે ટોટલ કેટલા ગ્રામ છે તો કે આઠ લાખ ગ્રામ આઠ લાખ ગ્રામ એ કેટલા બોક્સ એટલે કે વાનમાં કેટલા બોક્સ સમાશે ચાલો તો હવે શું કરીશું તો કે અહીંયા રાશિનો દાખલો છે તો કે અહીંયા આઠ લાખ અને અહીંયા એક ચાલો અંકમાં લખી નાખીએ આપણે ચાલો આઠ લાખ ગુણ્યા એક અને છેદમાં કેટલા આવશે ચાર હજાર પાંચસો આઠ લાખ ગુણ્યા એક છેદમાં ચાર હજાર પાંચસો ચાલો ત્રિરાશિના દાખલામાં કઈ રીતે હોય તો કે આ આ અહીંયાની રકમ અને અહીંયાની રકમ બંનેનો ગુણાકાર કરવાનો અને આ જશે છેદમાં અને કહેવાશે ત્રિરાશિનો દાખલો ચાલો હવે આપણે શું કરશું તો કે જીરો જીરો ઉડી ગયા તો કે હા ચાલો હવે આપણે અહીં પાસે શું બીજું આઠ હજાર અને છેદમાં પિસ્તાલીસ ચાલો ભાંગાકાર કરીએ આપણે આઠ હજાર ભાગ્યા પિસ્તાલીસ ચાલો બે રકમ છે તો પિસ્તાલીસો પિસ્તાલીસે ભાગાડશે ચાલો દસમાંથી પાંચ જઈ તો પાંચ અને અહીંયા દસ દસ કો લીધો તો કોની પાસેથી આઠ પાસેથી આઠ ઉપર કેટલા મૂકા સાત સાતમાંથી ચાર જઈએ તો ત્રણ ચાલો હવે આપણે કોને ઉતારશું તો કે ને ચાલો ત્રણસો પચાસ આવ્યા ત્રણસો પચાસ પિસ્તાલીસ એકાદના આવે છે તો કે ચાલો ચેક કરી લઈએ પિસ્તાલીસ ગુણ્યા છ કરીને છ પંચા ત્રીસની શૂન્ય વધી પડી ત્રણ છ ચોક ચોવીને ત્રણ સત્યાવીસ ચાલો પિસ્તાલીસ ગુણ્યા આઠ કરીને જોઈએ આઠ પંચા ચાલીસની શૂન્ય વધુ પડી ચાર આઠ ચોક બત્રીસ બત્રીસને ચાર છત્રીસ તો ત્રણસો સાઠ આવી જાય છે તો હવે પિસ્તાલીસ ગુણ્યા કેટલા કરવા પડશે સાત જ કરવા પડશે ચાલો સાત પંચા પાંત્રીસનો પાંચલો વધી પડી ત્રણ સાત ચોક અઠ્યાવીને ત્રણ એકત્રીસ તો કેટલા આપણે મૂકીશું પિસ્તાલીસ ગુણ્યા સાત કેટલા આવશે અહીંયા ત્રણસો પંદર ચાલો દસમાંથી ઝીરોમાંથી પાંચના જાય એટલે દસ કો લેશું દસમાંથી પાંચ જઈએ તો પાંચ કોની પાસેથી દસ કો લીધો તો પાંચ પાસે જાય એટલે ચાર આવી ગયા ચારમાંથી એક જાય તો ત્રણ પાછા આપણે જીરો ઉતારીશું એટલે પાછા આપણે કેટલા મળશે ત્રણસો પચાસ મળ્યા હવે ત્રણસો પચાસ ને પાછા કેટલા વડે ભાગ ચલાવીશું તો કે સાત વડે જ તો કેટલા મળશે ત્રણસો ને પંદર તો પાછા કેટલા બચશે પાંત્રીસ તો આપણી પાસે ટોટલ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે ભાગાકારમાં જે જવાબ આવે છે એકસો સિત્યોતેર એ આપણો શું હશે તો કે બોક્સની સંખ્યા હશે તો આપણે લખીશું બોક્સની સંખ્યા કેટલી મળશે આપણે એકસો ને તો આપણો અહીંયા દાખલો શું થાય છે પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો એટલે કે વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવા જ તમારે વિડીયો જોવા હોય ગણિત વિજ્ઞાન અંગ્રેજીના તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાયકોનને પ્રેસ કરો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ વેરી મચ